નમસ્કાર વાલી શ્રીઓ, આજે શુક્રવાર અને સાંદીપની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે મજાનો વાર. આમ તો રેગ્યુલર મજા જ કરે છે, પણ આજે થોડીક વધારે મજા કરવાનો વાર. રેગ્યુલર આપણે જઈને કહીને પર્સનલ ગેમ રમાડીએ છીએ, આજે ગ્રુપ ગેમનો ટર્ન છે. સમાજ જીવનમાં એવું હોય કે આપણે પરિવારની સાથે રહેવાનું હોય કે બહાર ગમે ત્યારે રમત રમવાની હોય, શેરીમાં કે બહાર, ત્યારે બધા જ વિદ્યાર્થીઓ હોશિયાર ન હોય અને ઘણીના શરીર પણ એક્ટિવ ન હોય, તો બધાની સાથે તાલમેલ કરી અને બધા જે એક ગ્રુપ આખે આખું જે વધારે ધ્યાન આપી અને સરસ મજાનો પ્રયત્ન કરે એનો નંબર આવતો હોય. હવે આમાં થશે એવું આજે કે ઘણા બંને ગ્રુપમાં થોડાક છોકરાઓ ખૂબ હોશિયાર હશે. હોશિયાર એટલે કેવું કે યાદ શક્તિ જ ખાલી નહીં, શરીરથી શાકભાજી ફ્રૂટ આ બધું સરસ મજાનું ખાતા હોય અને સરસ મજાનું ઊંઘ કરતા હોય, સરસ મજાનું સવારે સમયસર ઉઠી જતા હોય અને તમામ રીતે તૈયાર હોય ને એવા છોકરે હશે અને અમુક વિદ્યાર્થી આળસુડાય હશે. નબળું કોઈ હોતું જ નથી, બસ આળસ છે ખંખેરવાની વાત હોય અને ક્યારેક પક્ષે થોડું કુદરતી ક્ષમતા ઓછી હોય શકે, પણ આપણે એને ધ્યાન નહીં લેતા આપણે દરેક વિદ્યાર્થીનું ડેવલપમેન્ટનું વિચારીએ. તો જે વિદ્યાર્થીઓ છે એ આખા ગ્રુપમાં વધુ મહેનત કરશે એનો નંબર આવવાનો છે. તો આ ગેમનું નામ છે પાસિંગ બોલ. એક વિદ્યાર્થી પાછળનાને વળી અને બે પગ વચ્ચેથી બોલ આપશે, વળી પાછળનો વિદ્યાર્થી છે એની પાછળના વિદ્યાર્થીને બોલ આપશે, આવી રીતના છેલ્લે સુધી બોલ જવાનો છે. જે વિદ્યાર્થીથી બોલ જમીનની નીચે પડી જશે તો એ ગ્રુપ છે એ આઉટ થઈ જશે. આપણે ધ્યાન એ રાખવાનું છે કે બોલ નીચે ન પડવો જોઈએ અને સ્પીડથી છેલ્લે સુધી જવો જોઈએ, અને છેલ્લે વિદ્યાર્થી ઊભા છે એ સૌથી પહેલા જે અહીંયા આગળને ભાગે ઊભા રહેશે એનો નંબર આવવાનો છે. તો આપણે જોઈએ છે, ચાલો આમાંથી તમારી ઈચ્છા કોની છે, કોણ જીતવાનું છે જરા કયો તો બોલો. બધા બે બાજુના જીતવા માટે આ તનતોડ મહેનત કરવાના છે. જો આટલી તનતોડ મહેનત દરેક ટીચર જયારે ભણાવતા હોય ને અને ત્યારે જો મહેનત કરે કે એકાગ્રતા રાખે ને, તો જે ગેમમાં મજા આવે એવી છે ને અને એમાં પરિણામ મળે ને, એવી જ રીતના દરેક વિષયમાં છે એ પરિણામ મળે. ચાલો હાથ નીચે રાખી દો, મેડમ છે એ તમને સ્ટાર્ટ કરાવે છે ગેમ. વાહ, જો બોલ કોઈ નથી નીચે નથી પડતો, અહિયાંથી પડ્યો જો આ ભાઈ આગળ આવી ગયા. ચાલો આ છે એ આખું ગ્રુપ છે એ વિનર છે. ચાલો આ વિદ્યાર્થીઓ માટે જોરદાર તાલીઓ પાડો. અહિયાં આ પાર્ટમાં હોશિયાર જ છે, આગળના બધા સરસ રીતના પાછળ બોલ દીધો હતો, પણ અહિયાંથી ક્યાંકથી તાલમેલ ન થયો, ક્યાંથી પ્રોબ્લેમ આવ્યો. હા, એટલે આ બીજી વખત આપણે શીખવાનું છે કે બોલ વ્યવસ્થિત હાથમાં લેવાનો ફટોફટ અને ફટોફટ પાછળ દેવાનો. તો આ તકે આ વિદ્યાર્થીઓને રમવાની મજા આવી અને ફરીથી આપણે જે વિનર ટીમ છે એને તાલીઓથી પ્રોત્સાહિત કરીએ. થેન્ક યુ. નમસ્કાર વાલીશ્રીઓ, શુક્રવાર અને આજનો દિવસ સરસ મજાની રમત રમવાનો. આજે વિશેષતા એ છે કે સરસ મજાની ગ્રુપ ગેમ રમવાની છે. ગ્રુપ ગેમમાં એક આનંદ એ આવે કે એક કે બે વિદ્યાર્થી હોશિયાર હોય તો ગ્રુપમાં નંબર ન આવતો હોય, પણ બધા જ વિદ્યાર્થીઓ જે ગ્રુપમાં રહેલા હોય એ તમામ વિદ્યાર્થીઓ મહેનત કરે અને એક સરખું છે એ ધ્યાન આપે અને એ વ્યવસ્થિત એક્ટિવ રહે તો એનો નંબર આવતો હોય. તો આ તમામ વિદ્યાર્થીઓ ગ્રુપ ગેમ રમવા માટે તૈયાર છે. આ ગ્રુપ ગેમનું નામ છે પાસિંગ બોલ. આ પહેલા પ્રથમ વિદ્યાર્થીઓ છે એક પછી એક પાછળ છે એ વાકાવળી અને બે પગની વચ્ચેથી પાછળવાળાને બોલ આપશે,
વળી પાછળવાળા છે એની પાછળના ને બોલ આપશે, બોલને પડવા દેવાનો નથી, જમીનને અડવા દેવાનો નથી, અને છેલ્લા વિદ્યાર્થી સુધી આ બોલ જવાનો છે, અને એ છેલ્લા ઉભેલા વિદ્યાર્થીઓ ફટોફટ પકડી અને જે કોઈ આગળ જે આવશે એનો નંબર આવવાનો છે. તો ત્યારે સરસ મજાનું આપણે તાલમેલ જોવાનું છે કે કોણ વિદ્યાર્થી છે એ એક્ટિવ છે અને કયું ગ્રુપ છે એ આખે આખું એક્ટિવ છે અને એનો નંબર આવે છે. ચાલો મેડમ આપણે શરૂ કરાવો. ચાલો આ ગ્રુપ છે એ હારી જ ગયેલું છે, આપણે જોઈએ. ચાલો કઈ છેલ્લા અહિયાંથી વચ્ચેનું ગ્રુપ છે એ સૌથી પહેલા આવ્યું છે, બરોબર. હાલો આપણે એમને તાલીઓથી પ્રોત્સાહિત કરી. જો ભૂલ ક્યાંથી થઈ ને એ આપણે સમજવાનું છે. અહિયાંથી આ ગ્રુપમાંથી કોને થ્રો કર્યો ને નીચે આડો બોલ, આ ગ્રુપમાં આ ભાઈ તમારાથી બોલ નીચે પડ્યો ને, હે? હાલો ઈ જોવાનું છે. આ ગ્રુપ માંથી કોઈનાથી નીચે પડ્યો તો બોલ, વચ્ચે માંથી, ચાલો નથી પડ્યો. આ ગ્રુપ માંથી કોઈને વચ્ચે પડ્યો તો નીચે નથી પડ્યો. ચાલો તો સૌથી પહેલા આગળ કોણ આવ્યું હતું આ બે માંથી? હાલો સરસ, આ કેવલભાઈ દોડીને આગળ આવ્યા હતા અને સૌથી પહેલા ગ્રુપ ગેમ શરૂ કરાવનાર ભાઈ, તમારું નામ બોલો. હાલો ચાલો આ વચ્ચે ના ગ્રુપ છે એ સરસ મજાનું એને તાલમેલ બનાવી છે, એના માટે જોરદાર તાલીઓ પાડી. ચાલો ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર વાલીશ્રીઓ, અત્યારે ત્રીજું ધોરણ અને આજનો દિવસ એટલે શુક્રવાર. દર શુક્રવારે સરસ મજાની વિદ્યાર્થીઓ કંઈક નવી નવી રમતો રમે છે અને રમતો રમવાનો હેતુ એ છે કે કોનો છે એ મગજ છે એ શાર્પ છે અને કોણ છે એ શરીરથી સશક્ત છે એ જોવા માટે. તો આજે કોઈ વ્યક્તિગત ગેમ નથી, આજે ગ્રુપ ગેમ છે. આ ત્રીજું ધોરણ છે એ આખું છે એ આ ઊભું છે અને ત્રણેય ભાગે સરખા છે વિભાગ પડેલા છે, બરોબર. અને આ ત્રણેય ગેમમાં ત્રણેય લાઈનમાં છે ઈ આ વિદ્યાર્થીઓ આગળ પહેલા વિદ્યાર્થીઓ છે એ બે બોલ પકડીને ઊભા છે. આ ગેમનું નામ છે પાસિંગ બોલ, એટલે આગળવાળા પહેલા વિદ્યાર્થી છે એ એમના પછીના વિદ્યાર્થીને હાથમાં બોલ દેશે, એ હાથમાં પકડી લીધા પછી એના પાછળના ને બોલ દેશે. આ પ્રમાણે છેલ્લે સુધી આ બોલ જવાનો છે. જે બોલ ધારો કે નીચે જમીનને અડી જશે તો એ છે એ આઉટ થઈ જશે, એટલે એ ગ્રુપનો છે એ નંબર નહીં આવે. જે ગ્રુપના છેલ્લે સુધી બોલ છે એ પડશે નહીં અને છેલ્લા ત્રણેય જે છે એના હાથમાં જ્યારે બોલ આવે ત્યારે એને સૌથી આગળ જે ઉભેલા વિદ્યાર્થીઓ છે એ બોલ લઈ અને એની આગળ ઊભું રહી જવાનું છે. સૌથી પહેલા જે આવશે અને બોલ જેનો નીચે નહીં પડ્યો હોય એ વિન ગણાશે. તો આપણે આ સરસ મજાની ગેમ ગ્રુપ ગેમ, અને ગ્રુપ ગેમ જે રમાડવાનો હેતુ આજ સ્પષ્ટ કરું કે ભવિષ્યમાં દરેક વ્યક્તિઓએ સામાજિક રીતના સમાજમાં પણ હોશિયાર અને નબળા વ્યક્તિઓ સાથે છે એને જીવન જીવવાનું હોય ત્યારે દરેક વખતે એકબીજાનો સપોર્ટ નથી મળતો હોતો. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, નોકરી કરો કે પોતાનો બિઝનેસ કરો અથવા તો પરિવારમાં તમે બધા સભ્યોમાં કોક છે એ વધારે હોશિયાર હોય છે, કોક વધારે નબળા હોય છે, કોક શરીરથી સશક્ત હોય છે, કોઈ માનસિક રીતના સશક્ત હોય છે. તો આ બધાની સાથે તાલમેલ કરીને કેમ જીવન જીવવું એ આ ગ્રુપ ગેમ શીખડાવે છે. તો આપણે જોઈએ હવે ગ્રુપ ગેમમાં કોણ વિનર થાય છે અને જે વિનર થાય એમને આપણે તાલીઓથી છે પ્રોત્સાહિત કરવાના છે. ચાલો મેડમ. જો આ બોલ પાછળ જાય છે, જો સૌથી પહેલા અહીંયા આવ્યા, ચાલો એના પછી ઓલા બેન અને પછી આ ત્રણ. ચાલો
વચ્ચે ના ભાઈ નું ગ્રુપ છે એ સૌથી પેલું આવ્યું છે. ચાલો એના મેઇન લીડર આ ભાઈ, ચાલો નામ બોલો તમારું. આયુષ ગીરી. અને આ બોલ લઈને છેલ્લે થી આવ્યા, તમારું નામ બોલો. ચાલો આ ટીમ વિનર છે એમને આપણે તાલીઓથી પ્રોત્સાહિત કરીએ. ચાલો ખૂબ ખૂબ અભિનંદન, આભાર.